નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઋષભ માટલિયા. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જે એકમ કસોટી પાઠનું સોલ્યુશન શોધી રહ્યા છો તે તમને આ વિડીયોની અંદર મળવાનું છે. સાથે સાથે સામાજિક વિજ્ઞાનની સંપૂર્ણ પેપરની સમજૂતી પણ તમને આ વિડીયોની અંદર મળવાની છે. તેની પહેલાં હવે જો વિડીયોને શરૂ કરતા પહેલાં તમે આ ચેનલ પર નવા છો તો તમને બતાવી દઉં કે ધોરણ 10ને લગતા બધા જ વિષયના બધા જ પાઠો આ ચેનલની અંદર તમને શીખવવામાં આવે છે. તેમજ ભણવાની તૈયારી કેવી રીતે કરવી તેનો પણ આ ચેનલની અંદર તમને સમજૂતી આપવામાં આવે છે. તો જો તમે તમારું 10મા ધોરણની અંદર સારું પરિણામ મેળવવા માંગતા હોવ તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પણ હિટ કરજો, જેથી દરેક વિડીયો તમને મળી શકે. તો ચલો હવે આપણે સામાજિક વિજ્ઞાનના પેપરની શરૂઆત કરીએ છીએ. હવે શરૂ કરીએ એકમ કસોટી સામાજિક વિજ્ઞાનનું પેપર. તાજમહેલ, તાજમહેલ કોને બનાવેલું છે? તો શાહજહાંએ. તેવી જ રીતે હ્યુમાયુનો મકબરો, તો હ્યુમાયુનો મકબરો કોને બનાવેલો છે? હમીદા બેગમે. પ્રશ્ન નંબર 2, ખરું કે ખોટું તે જણાવો. સરકારે આવશ્યક ચીજવસ્તુઓ માટેનો ધારો 1965માં અમલમાં મૂક્યો છે. તેનો જવાબ છે ખોટું, 1965માં મૂક્યો નથી. જોડકા જોડો, તેની અંદર જામ, ફ્રૂટ, શાકભાજી તથા જ્યુસ પર લાગતો લોગો બતાવો. તો તમે લોકો કેટલીક વખત જોયેલું હશે જામ, ફ્રૂટ કે શાકભાજી ઉપર એટલે કે શાકભાજીના જે પેકેટ્સ હોય, ફૂડ પેકેટ આવે, એની ઉપર તમે જોયું હશે કે એફપીઓનો લોગો લાગેલો હોય છે. એફપીઓનું આખું નામ જાણીએ તો ફૂડ પ્રોડક્ટ ઓર્ડર છે. પ્રશ્ન નંબર 4, નક્સલવાદ આંદોલનની શરૂઆત કયા રાજ્યમાંથી થઈ હતી? નક્સલવાદ આંદોલનની શરૂઆત કયા રાજ્યમાંથી થઈ હતી? ઈસવીસન 1967માં પશ્ચિમ બંગાળમાં ચારુ મજબૂદાના નેતૃત્વ હેઠળ નક્સલવાદી આંદોલનની શરૂઆત થઈ હતી. પ્રશ્ન નંબર 5, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો ઉલ્લેખ ખાલી જગ્યાના આદેશ દ્વારા કરવામાં આવે છે? તો રાષ્ટ્રપતિ. અહીંયા આપણો વિભાગ એ પૂર્ણ થાય છે. હવે જઈએ વિભાગ બી તરફ. વિભાગ બી પ્રશ્ન નંબર 6થી ચાલુ થાય છે. અમદાવાદમાં આવેલા સાંસ્કૃતિક વારસાના સ્થળોના નામ જણાવો. તો અમદાવાદમાં નીચે દર્શાવેલા ઘણા બધા સાંસ્કૃતિક સ્થળો આવેલા છે, જેમાંથી અડધા ઉપર તો તમે ફરેલા પણ હશો. તો અમદાવાદમાં ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, સરખેજનો રોઝો, ઝૂલતા મિનારા, અહમદ શાહ મસ્જિદ, હઠીસિંહના દેરા, રાણી સિપ્રીની મસ્જિદ, રાણી રૂપમતીની મસ્જિદ, કાંકરિયા તળાવ, અઝરખાનનો રોઝો, ઝકરિયા મસ્જિદ, સીધી સૈયદની જાળી. કાંકરિયા તળાવ તો તમે બધા ફર્યા જ હશો અને સીધી સૈયદની જાળી પણ તમે બધાએ જોઈ જ હશે, જે લાલ દરવાજા જોડે આવેલી છે. હવે જુઓ પ્રશ્ન નંબર 7, સિંધુ સભ્યતાનું નગર ધોળાવીરા વિશે ટૂંકમાં માહિતી આપો. લોથલ અને ધોળાવીરા બંને સિંધુ ખીણની સભ્યતાના નગરો હતા. ધોળાવીરા ગુજરાતમાં કચ્છ ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલું છે. તે તેની આદર્શ નગર રચના માટે અને હડપ્ય સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે. આજથી આશરે 500 વર્ષ પહેલાં અહીં ઘરેણાં અને મણકા બનાવવાના કારખાના આવેલા હતા. હવે પ્રશ્ન નંબર 7ની અથવામાં પણ પ્રશ્ન આપેલો છે, જે ઉપરવાળો જે વિદ્યાર્થીનો ઉપરવાળો પ્રશ્ન ના આવડે તે નીચેનો પ્રશ્ન પણ લખી શકે છે. પાટણ રાણીની વાવ વિશે ટૂંકનો જ લખવાની છે. આને પાટણ રાણીની વાવ પણ કહેવામાં આવે છે અથવા તો પાટણની રાણકી વાવ પણ કહેવામાં આવે છે. પાટણથી થોડે આગળ જઈએ એટલે જ્યાં રાણીની વાવ આવેલી છે ત્યાંથી થોડા આગળ જતાં સહસ્ત્રલિંગ તળાવ જોવા મળે છે. તો સહસ્ત્રલિંગ તળાવ અને રાણીની વાવ પાટણના પ્રખ્યાત સ્થાપત્યો છે. ઈસવીસન 1140માં સિદ્ધરાજ જયસિંહે જ સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું. ભીમદેવ પ્રથમની રાણી, એટલે કે રાજા છે ભીમદેવ પ્રથમ, એમની રાણી ઉદયમતીએ શહેરની પ્રજાને પાણી પૂરું પાડવા માટે વાવ બંધાવી હતી, જે રાણીની વાવને વૈશ્વિક વારસાના સ્થળોમાં સમાવિષ્ટ કરી છે. પ્રશ્ન નંબર 8, કાળું નાણું એટલે કે બ્લેક મની એ ભાવ વધારાનું એક કારણ છે, સમજાવો. કેવી રીતે? તો જુઓ, હિસાબી ચોપડે નહીં નોંધાયેલી અને જેના પર કરવેરો ચૂકવ્યો ન હોય તેવી બિનહિસાબી આવકને કાળું નાણું કહેવામાં આવે છે. એટલે કે જે આવક આપણે સરકારને બતાવી નથી અને આપણે કમાયા છીએ તેવી આવકને કાળું નાણું કહેવામાં આવે છે. કાળું નાણું ધરાવતા લોકો ચીજવસ્તુઓ અને સેવાઓમાં વધારો કરે છે, પરિણામે ભાવ વધારો થાય છે. કેટલીકવાર કાળું નાણું સંગ્રહખોરી અને રાષ્ટ્રીય પ્રવૃત્તિ માટે જરૂરી ભંડોળ પૂરું પાડે છે. આમ
ભાવ વધારાને પોષે છે. સંગ્રહખોરી એટલે કે મોટા મોટા વેપારીઓ ઓછા ભાવમાં ઘણા બધો માલ સંગ્રહ કરી મૂકે છે અને જ્યારે તેનો ભાવ વધે છે અછત સર્જાવાના કારણે ત્યારે તે સૌથી મોંઘા ભાવે તે ખોરાક અથવા તો તે પદાર્થને વહેંચે છે બજારમાં, જેને સંગ્રહખોરી કહેવામાં આવે છે. કાળું નાણું ધરાવતી વ્યક્તિઓ આવકવેરાના વિભાગ દ્વારા પકડાઈ જવાની બીકે તે નાણાંને વહેલી તકે ખર્ચી નાખવાનું વલણ ધરાવે છે. પ્રશ્ન નંબર 9, નીચે આપેલા વિશે સમજણ આપો. બીએસઆઈ, તમે લોકો બીએસઆઈ શબ્દ ક્યાંક ને ક્યાંક સોના ચાંદીની દુકાને તો જોયો જ હશે. જો ન જોયો હોય તો હવે જ્યારે સોના ચાંદીની દુકાને જાઓ ત્યારે જોઈ લેજો, તો તમને ચોક્કસથી દેખાશે બીએસઆઈ. સોનાના દાગીના પર બીએસઆઈ માર્કો હોય છે, તેની સાથે 22 કેરેટ સોનાની શુદ્ધતાનો નંબર 1916 તેમજ કેન્દ્ર સરકારનો હોલમાર્ક ને લોગો હોય છે. મુદ્દો 2, દાગીના પર જે વર્ષમાં હોલમાર્કિંગ થયું હોય તે વર્ષનું ચિહ્ન પણ હોય છે. હવે એગ માર્ક કોને કહેવાય? તો મધ, ઘી, મરી મસાલા જેવા ખાદ્ય પદાર્થો, વન પેદાશો, બાગાયતી પેદાશો તથા ખેત ઉત્પાદન આધારિત ઉત્પાદનો પર એગમાર્ક લગાવવામાં આવે છે. એટલે કે ખેતી દ્વારા ઉત્પન્ન થતા દરેક પદાર્થ ઉપર એગમાર્કનું ચિહ્ન લગાવવામાં આવે છે, જે એગમાર્ક કહેવામાં આવે છે. વૂલમાર્ક, ઊનની બનાવટો અને પોશાકો પર વૂલમાર્ક લગાડવામાં આવે છે. એટલે કે ઊનના જેટલા પણ કપડાં હોય તેની પ્લાસ્ટિક ઉપર તમે જોશો તો તમને ત્યાં વૂલમાર્ક જોવા મળશે. હવે HACCP, તમે કદાચ આ નામ પહેલી વાર સાંભળ્યું હશે, પણ હમણાં તમને અનુભવ કરાવું તો તમે આ નામ ઘણી વખત પરિચિતમાં પણ આવ્યા હશો. તો આનું પૂર્ણ નામ શું છે? HACCP નું હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ, એટલે કે યાંત્રિક પ્રક્રિયાઓ દ્વારા તૈયાર કરાયેલા ખોરાકની બનાવટો પર HACCP નું માર્ક લગાડવામાં આવે છે. એટલે કે જે વસ્તુ યંત્ર દ્વારા બનતી હોય, જે ફૂડ પેકેટ યંત્ર દ્વારા બનતા હોય, જેમ કે બાલાજીની વેફર છે તે સંપૂર્ણ યંત્ર દ્વારા બને છે, તો તેવા યંત્ર દ્વારા તૈયાર થતા ખોરાકને HACCP ની માર્કો લગાડવામાં આવે છે. પ્રશ્ન નંબર 10 જુઓ, તફાવત આપો. બળવાખોરી અને આતંકવાદી, બળવાખોરી અને આતંકવાદી વચ્ચે શું તફાવત છે તે સમજીએ. બળવાખોરી તે એક જે તે રાષ્ટ્રની સમસ્યા છે અને આતંકવાદ તે એક વૈશ્વિક સમસ્યા છે. બળવાખોરી તે સ્થાનિક પ્રજાના સહકારથી ચાલે છે, જ્યારે આતંકવાદ તે સ્થાનિક પ્રજાના સહકાર ન મળે પણ ખરી અને ન પણ મળે. બળવાખોરીથી પ્રભાવિત રાજ્યો કે પ્રદેશોનો વિકાસ અટકી જાય છે, જ્યારે આતંકવાદથી પ્રભાવિત રાષ્ટ્રનો વિકાસ કે અટકી જવાની સંભાવના રહેલી હોય છે. બળવાખોર સંગઠનોના લોકો ડરાવી, ધમકાવી અને હત્યાનો આશરો લઈ ભયનું વાતાવરણ ઊભું કરે છે, જ્યારે આતંકવાદ સાંપ્રદાયિક હિંસકો ઘૃણા ફેલાવીને સમાજને વિભાજિત કરે છે. આ હતું બળવાખોરી અને આતંકવાદનો તફાવત. હવે અહીં પ્રશ્ન 10 અથવામાં પણ બીજો પ્રશ્ન આપેલો છે, ફક્ત અનુસૂચિત જનજાતિઓ માટેની જોગવાઈઓ. જો તમને ઉપરનો તફાવત ન ફાવે તો તમે આ પ્રશ્ન પણ લખી શકો છો. હવે આપણે શરૂઆત કરીએ છીએ વિભાગ C ની. વિભાગ C ની અંદર બધા જ પ્રશ્નોના 3 માર્ક્સ છે. તો 11મા નંબરનો પ્રશ્ન જોઈએ. ભાવ નિયંત્રણ માટેના મુખ્ય 2 ઉપયોગોની સમીક્ષા કરો. તો એનો પહેલો ઉપાય છે નાણાકીય પગલાં. નાણાકીય પગલાં કયા કયા લઈ શકીએ આપણે? તો જોઈએ, ભારતની મધ્યસ્થ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેને RBI ટૂંકમાં કહેવામાં આવે છે, તે નાણાંનો પુરવઠો પૂરો પાડે છે. તેથી લોકોની ખર્ચ કરવાની પ્રવૃત્તિ પર અંકુશ આવે છે, પરિણામે વસ્તુઓની માંગ ઘટતા તેમની કિંમતો ક્રમશઃ ઘટાડો થાય છે. દેશની મધ્યસ્થ બેંક ધિરાણમાં વ્યાજના દર ઊંચા કરે છે, આથી લોન કે ધિરાણ મોંઘું પડતા જરૂરી મૂડી રોકાણ કે સટ્ટાકીય રોકાણ અટકે છે. બીજી બાજુ વ્યાજના દર વધતા લોકોની બચત વૃત્તિમાં વધારો થાય છે અને ડિપોઝિટમાં વિવિધ બચત રોકાણોમાં વધારો થતાં છેવટે નફાખોરી પર અંકુશ આવે છે. એટલે લોકો જે વધુ પ્રમાણમાં નફો કરતા હોય તેને પણ એક અંકુશ લાવીને મૂકી દેવામાં આવે છે. તેવી જ રીતે બીજું પગલું લેવામાં આવે છે, બીજા પગલાંને કહેવામાં આવે છે રાજકોષીય પગલાં.
तो सरकारनी जाहेर आवक खर्च अंगेनी नीति करवेरा विषयक अने जाहेर रणनीति एटले के राजकोषीय नीति सरकार पोताना वहीवटी खर्च में करकसर अने बिनजरूरी खर्च घटाड़े छे। जे योजनाओ पाछळ मोटा प्रमाण में खर्च करतो होय परंतु ते फायदाकारक न लागे तो तेवी योजनाओने मुलतवी राखी कुल खर्च में घटाड़ो करी अने नाणाना पुरवठा में घटाड़ो करे छे। એટલે સરકાર પણ ક્યાંક ને ક્યાંક જો જરૂર પડે તો તે પોતાનો ખર્ચ ક્યાંક ને ક્યાંક ઘટાડો કરતી હોય છે। પ્રશ્ન નંબર 12, સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો જણાવો। સાંપ્રદાયિકતા તત્વો સામે સૌ નાગરિકોએ અને સરકારે સખ્તાઈથી કામ લેવું જરૂરી છે। કોઈ પણ સંજોગોમાં તેમની સામે ઝૂકવું નહીં તેમજ સમાધાન કરવું નહીં। શિક્ષણ દ્વારા સાંપ્રદાયિકતા અસરકારક રીતે નાબૂદ કરી શકાય છે, તેથી અભ્યાસક્રમોમાં બધા જ ધર્મોના સારા તત્વો દાખલ કરવા જોઈએ તથા શાળાઓમાં સર્વધર્મની પ્રાર્થનાઓ તેમજ સામાજિક અને ધાર્મિક તહેવારોની ઉજવણી કરવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓમાં સર્વધર્મ સંભાવના દ્રષ્ટિકોણ વિકસી શકે। ભારતના ચૂંટણી પંચે સાંપ્રદાયિકતા વિચારસરણી પર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી નહીં। ચૂંટણી માટે ખાસ આચારસંહિતા બનાવીને તેનો ચુસ્તપણે અમલ કરવો અને કરાવવો। રેડિયો, ટેલિવિઝન, ફિલ્મ જેવા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોનો લોકમત ઘડનાર શ્રેષ્ઠ વિજાણુ માધ્યમો છે। તેના દ્વારા સર્વધર્મ સંભાવ અને સહિષ્ણુતાની ભાવનાનો પ્રસાર કરવો જોઈએ। ધર્મ, જાતિ, ભાષા, પ્રદેશથી ઉપર રાષ્ટ્રહિત અને ગૌરવ છે એવી સમજ લોકોમાં કેળવવી જોઈએ, જે તેમના એકય રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાની ભાવના અને મજબૂત બનાવે છે। હવે આપણે વિભાગ ડીની શરૂઆત કરીએ। વિભાગ ડીની અંદર પ્રશ્ન 13 ચાલુ થાય છે। તો પ્રશ્ન 13 છે, અજંતા ઇલોરાની ગુફાઓ વિશે ટૂંકનો લખો। તો સૌથી પહેલાં અજંતાની ગુફાઓ। અજંતામાં 29 જેટલી ગુફાઓ ઉપલબ્ધ છે। ઈસવીસન 1819માં અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે વિસરાઈ ગયેલી અજંતાની ગુફાઓને પુનઃશોધી કરી। વસ્તુકલાની દ્રષ્ટિએ અજંતાની ગુફાઓ મહત્વની છે। તેને બે વિભાગમાં વહેંચી શકાય છે, એક ચિત્રકલા આધારિત અને બીજી શિલ્પકલા આધારિત। ચિત્રકલા આધારિત ગુફાઓમાં 1, 2, 10, 16 અને 17 નંબરની ગુફાઓના ભાગચિત્રો અનન્ય અને શ્રેષ્ઠ કક્ષાના છે। આ ભાતચિત્રો બૌદ્ધ ધર્મને આધારિત છે। તેવી જ રીતે ઇલોરાની ગુફાની અંદર પણ કંઈક નવીનતા છે તે જોઈએ। ઇલોરાની ગુફાઓ, ઇલોરાની ગુફાઓનું નિર્માણ ઈસવીસન 600 થી ઈસવીસન 1000 દરમિયાન થયેલું છે। તે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આવેલી છે। કુલ 35 ગુફાઓ પૈકી 1 થી 12 ગુફાઓ બૌદ્ધ ધર્મની અને 13 થી 29 ગુફાઓ હિન્દુ ધર્મની અને 30 થી 35 ગુફાઓ જૈન ધર્મની છે। હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ રાષ્ટ્રકૂટ વંશના રાજાઓના સમયમાં થયેલું છે। અહીં બૌદ્ધ, જૈનો અને હિન્દુઓના સાંસ્કૃતિક યુગને પ્રદર્શિત કરતી મૂર્તિઓ અને સ્તંભો આવેલા છે। ઇલોરાની ગુફાઓ બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મનું પવિત્ર સ્થાન બન્યું છે। ઇત્રોત્તર પરિસર તેના ઉત્કૃત અને અદ્વિતીય કલાસર્જનથી શોભાયમાન બન્યું છે અને તે ભારતના કલાનો અદ્ભુત વારસો પણ બન્યો છે। આમ અજંતાની ગુફાઓ અને ઇલોરાની ગુફાઓ એ ખૂબ જ આકર્ષિત ભર્યું સ્થાન ભારતની અંદર મેળવે છે।